देवभूमि द्वारका जिल्लाना मुख्य मथक जाम खंभाड़िया खाते आज रोज जिला कलेक्टर, जिला आरोग्य अधिकारी, जनरल हॉस्पिटल ना सुप्रिटेंडेंट, भाजप जिला प्रमुख सहित भाजप ना आगेवानोए कोरोना नी महामारी ने ओळगी समीक्षा बैठक मूकी हती, जेमा देवभूमि द्वारका जिल्लाना मुख्य मथक जाम खंभाड़िया खाते ज आरटीपीसीआर टेस्ट थई शके ते माटे दरखास्त कराई हती, જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ પ્રમાણમાં આરટીપીસીઆર ટેસ્ટ કરી શકાય અને જામ ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં જ તેમનો રિપોર્ટ ઉપલબ્ધ થઈ શકે તેવી રજૂઆત કરી. સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં આવેલ જનરલ હોસ્પિટલ, જે જિલ્લાની મુખ્ય હોસ્પિટલ હોય, ત્યાં ઓક્સિજન ટેન્કની દરખાસ્ત પણ કરાઈ હતી, જેના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓને પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ થાય તે માટે દરખાસ્ત કરાઈ હતી. જે લોકોને વધુ પ્રમાણમાં કોરોનાનો ઇન્ફેક્શન થયું હોય અને તેની હાલત અત્યંત ગંભીર હોય, તેમને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત હોય, તેના માટે રેમડેસિવિર ઇન્જેક્શનનો બીજો જથ્થો મળી રહે તે માટેની પણ ચર્ચાઓ થઈ હતી. આ મીટિંગ દરમિયાન જ ગુજરાતના મંત્રી જવાહર ચાવડાને ટેલિફોનિક રજૂઆત પણ કરી અને આગામી દિવસોમાં તુરંત જ સમગ્ર મુદ્દે વહેલી તકે નિવારણ આવે તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે. આગામી દિવસોમાં આરટીપીસીઆર ટેસ્ટ વધુ થાય તે તમામ તૈયારીઓ કરાય છે. રેફરલ હોસ્પિટલમાં માનીય કલેક્ટર સાહેબ, જિલ્લા આરોગ્ય અધિકારી, રેફરલ હોસ્પિટલના ડીન અને અમારા આગેવાનો સાથે બેઠક થઈ હતી, જેમાં ખંભાળિયા અને દેવભૂમિ જિલ્લામાં આરટીપીસીઆર એ ટેસ્ટ કરવા માટેની એક રજૂઆત છે. અહીંથી જામનગર જ્યારે ધક્કો થતો હોય ત્યારે અહીંથી પણ દરખાસ્ત કરવામાં આવી છે. મને જવાહરભાઈ જોડે ટેલિફોનિક વાત થઈ છે, તે પણ જલ્દામાં જલ્દી વહેલા વહેલી તકે ખંભાળિયાને લાભ મળે. એ જ પ્રકારની ઓક્સિજનના થોડો પ્રોબ્લેમ છે, એના ટેન્ક માટે પણ અલગથી વ્યવસ્થા કરવા માટેની અત્યારે પ્લાનિંગ કર્યું છે. અને ખંભાળિયા નગરપાલિકા, ખંભાળિયા શહેર, ખંભાળિયા તાલુકો અને આજુબાજુના આખા દેવભૂમિ જિલ્લામાં કોવિડના જેટલા પેશન્ટો છે એની બધાની સમીક્ષા કરવામાં આવી હતી અને સમીક્ષાના અંતે જે કંઈ ઘટતી ઘટતી ખૂટતી જે વિગતો છે એની વિગતો બધી મેળવી અને માન્ય પ્રભારી મંત્રીને એનાથી અવગત કરીને વહેલામાં વહેલી તકે ખૂટતી બધી જ વસ્તુઓ પૂરી થાય એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે અને આગેવાનોને અમારા માન્ય મંત્રીશ્રીને ધ્યાન ઉપર મૂકવામાં આવ્યું છે. જીડીસી ન્યૂઝ સાથે અસદ બ્લોચ, દેવભૂમિ દ્વારકા.